સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા ટીટ ટેટની પરીક્ષામાં જેને જ્ઞાન સહાયક તરીકે ભરતી કરવાની યોજનાનો જોરદાર વિરોધ કર્યો છે. મોરબીમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટર કચેરીએ ધરણા યોજના યોજીને રામદૂત બોલાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ બાબતે વાત કરીએ તો શિક્ષણ વિભાગમાં શિક્ષકની ભરતી માટે ટેટ ટાટની પરીક્ષામાં લેવામાં આવી હતી. જેને ટેટ ટાટની પરીક્ષા પાસ કરી છે તેની શિક્ષક તરીકે નહીં પણ જ્ઞાન સહાયક યોજના હેઠળ 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી કરે છે તે યોજનાનો જોરદાર વિરોધ કર્યો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીઓ રેલી સ્વરૂપે આવ્યા અને સૂત્રોચ્ચાર કર્યા બાદ ધોમધખડતા તડકામાં એબીવીપી અને ઉમેદવારો દ્વારા કલેક્ટર કચેરી ખાતે ઘરણા પ્રદર્શન રામધૂન અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો અને આ જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી. મારું નામ સાણંદી એતવી છે. અમે આજે જ્ઞાન સહાયક યોજના છે એને રદ કરાવવા માટે અને કાયમી શિક્ષકોની ભરતી થઈ એના માટે આવ્યા છીએ. અમે આજે જીપીએસસી લેવલની પરીક્ષા પાસ કરી છે, 11 મહિનાના કરાર માટે નથી કરી. અમે રાતના ઉજાગરા કરીને રાતરાત જાગીને દિવસનું કામ કરીને અમે આ પરીક્ષા પાસ કરી તો આ અમે સ્વીકારી નહીં લઈએ કોઈ પણ શરતે. જ્યાં સુધી અમને અમારો હક નહીં મળે ત્યાં સુધી અમે લડતા રહીશું અને કાંઈ પણ રોડ પર ઉતરશું અને કાંઈ પણ કરતા રહીશું. અમારો હક માગવા માટે અમે કાંઈ પણ કરશું. નમસ્કાર. આજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે આપણે જ્ઞાન સહાયક યોજના ગુજરાત સરકાર દ્વારા ટેટ અને ટાટના ઉમેદવાર માટે જે જ્ઞાન સહાયક યોજના લાવી છે તેનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટપણે વિરોધ કરે છે અને આ વિરોધને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી જિલ્લા દ્વારા અને સમગ્ર ગુજરાત પ્રાંતમાં ગુજરાતના દરેક જિલ્લાઓમાં આજે આવેદન આપીને અને વિરોધ પ્રદર્શનો કરીને જ્ઞાન સહાયક યોજના છે તે રદ થાય તેવી માગણી કરવામાં આવી છે. જો આ યોજના રદ કરવામાં નહીં આવે તો કદાચ ગાંધીનગર સુધી પણ જવું પડે અને સંસદ સુધી રોડ પર ઉતરવું પડે તો વિદ્યાર્થીઓ તૈયાર છે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ સમગ્ર વિદ્યાર્થીઓ સમગ્ર છાત્ર શક્તિ આ ક્યારેય પણ સહન નહીં કરી લે તો જ્ઞાન સહાયક યોજના સરકાર રદ કરે એવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટપણે માંગ છે.